છેતરલી માં, હા ઓલો વિડીયો બનાવીને ઓલામાં મૂક્યો છે ને, ઈ બેન ના ઘરવાળા આવ્યા થાય અત્યારે. હું કહેતા હતા મને કે ભાઈ તમે બહુ હારા છો, મને સમાચાર મળ્યા છે અને પૈસાની મદદ કરવા આવ્યા હતા, એટલે મેં તો ચોખે ચોખી ના પાડી દીધી કે ગરીબ ભલે છીએ પણ હવે તમારી મદદની અમારે કોઈ જરૂર નથી. હા ખરેખર હદ કરી નાખી, હદ. આમ ન હોય એને તો હિંમત કે આપણે ગરીબ માણસ છીએ તો રૂપિયાથી ખરીદી લે, પણ હવે હું આ હંધુઈ લૂંટાઈ ગયું અને પછી એમને ડાપણ ઉજ્યું કે આપણી હારે હું કરવું છે ને હું નહીં. સવાદો ને આપણે એ લોકોની મદદ નથી લેવાની થતી. અરે હેતલી બા, મેને સોખે સોખું કહી દીધું કે જે થવાનું હતું એ તો બધું અમારે, અરે મારી મારી એકને એક છોકરી મારી યારે અત્યારે બોલતી નથી, મારા લીધે એનું વ્યવહાર તૂટી ગયો, હવે બીજું શું થાય? તમે આ ન વિચારો, હા તમારી લીધે ન તૂટ્યું, તમે ક્યાં ખોટા છો? એ તો ઓલી સોડી જેને તમારા વિડીયો બનાવ્યા અને એને હું કર્યું ખબર નહીં કે તમને બદનામ કરી દીધા. આખે આખે ગામો ગામ પોગી ગયો વિડીયો, જે મળે રોડ ઉપર નીકળે તો બધા તરત આંગળી સીધી મારી હા મૂકી. આવા કરવા વાળા છે, બહાર નીકળવાનું તે મુશ્કેલ થઈ પડ્યું છે હવે તો. તમે જરાય ઉપાધિ ન કરો, હો હંધુય હારું થશે, સમયની હારે બંધુય હારું થઈ જાય. હા શું એ સોડીના વરને ભાન થઈ ગયું છે ને તો એક દી આ લોકોને ભાન થઈ જાય બધું, હંધુય હારું થઈ જાય. અરે એ હાડિયું વેચવા પછી ચાર પાંચ ધંધા કર્યા એકેમાં નહીં, એટલે આ મારું હાડું કોને ખબર આ વિડીયો બધા પા પોગી જાય છે. કામ માંગવા જઈએ એટલે તરત જ તે હામેથી ઓળખી જાય છે અને તરત ના પાડી દે છે. એ બાકી હતું તો તારા ઠામડા ઉટકવા જવામાં એમાં તારું તો શું વાંક છે? એ તારું કામ બંધ થઈ ગયું, હવે તો આ ઝેર ખાવાના રૂપિયા નથી, શું કરશું કઈ ખબર નથી પડતી. આ હેતલની માં એવું ન બોલો, આપણે તો ગામડાના અભણ અને ગમાર માણસો છીએ, આપણને શું ખબર પડે હું કહેવાય ને હું નહીં. પણ કાંઈ નહીં, અંધુય સારું થઈ જાય આવું વિચારોમાં તમે, માતાજી આપણી બહુ મોટી બેઠી છે, એ કંઈક ને કંઈક રસ્તો કાઢશે. આ તમને ઉદાસ જોઉં છું ને તો મને વધારે ચિંતા થાય છે. હવે તો બસ મારે બા ભગવતી જે કરે હા છું, નહીં તો હવે તો કુવો ભરવા સિવાય કાંઈ નહીં. એવું ના બોલો, અત્યારે હું બધું જાણીને આવ્યો છું. અબ શેની વાત કરો છો તમે? એજ તે બ્લોગ લગાડ્યો હતો ને એક, જેમાં એક પરિવારની આખાઈની લાગી ગઈ એની વાત કરું છું. પેલા બિચારા ગરીબ ફેરિયા હતા ને એની, જે સાડી ને ડ્રેસ વેચતા હતા, ખાલી 500 રૂપિયામાં તે શું કર્યું? શું કર્યું? અત્યારે એની પાસે ખાવા માટે ખીચડી નથી, એને નથી કોઈ નોકરી આપતું કે જ્યાં નોકરી કરતા હતા ત્યાંથી એને કોઈ નથી બોલાવતું, અને સાથે સાથે એની દીકરીની સગાઈ પણ તૂટી ગઈ ફક્ત તારા લીધે. પણ મારા એક વિડીયોથી આવું બધું કેમ થઈ શકે? પથારી ફરી ગઈ તારા એક વિડીયોથી, અને આવું બધું કેમ થઈ શકે? એટલે કેટલા ફોલોવર છે તારા? અને ખબર છે ને કે એક પોસ્ટ મૂકે તો એક દિવસમાં કેટલી લાઈકો અને કેટલા વ્યૂ આવી જાય છે? આ ખોટો સોશિયલ મીડિયાનો તે ઉપયોગ કર્યો છે, જેનો તને ફાયદો મળે છે ને એના લીધે બીજાને નુકસાન પહોંચાડ્યું છે. સાચે જ એવું બધું થઈ ગયું? જો દામિની, તે એક પરિવારને
આખો વેરીખેર કરી નાખ્યો છે. જો તને હવે થોડીક પણ શરમ હોય ને, તને થોડુંક પણ એમ થતું હોય ને કે મેં ખોટું કર્યું છે, તો તું એવું કંઈક કર કે એના પરિવારનું સારું થાય. હું હવે એવો કોઈ વિડીયો નહીં બનાવ અને એ વિડીયો ડિલીટ કરી દઈશ. તારા વિડીયો ડિલીટ કરવાથી હવે એ પરિવારને કોઈ ફરક નથી પડવાનો, કેમ કે જે લોકોને જોવાનું હતું અને જે લોકોને એની સાથે જે કરવાનું હતું ને એ બધું થઈ ગયું છે. એ લોકો ઓલરેડી રોડ ઉપર હતા, હવે એ બહાર બજારમાં આવી ગયા છે. મને લાગે છે કે મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે. મારે લોકોની માફી માંગવી જોઈએ, પણ આ બધું તમને કેમ ખબર? તારી વાત જાણ્યા પછી મેં બધું સર્ચિંગ કર્યું, મેં વ્યક્તિનું એડ્રેસ ગોત્યું ને એના ઘર સુધી પહોંચ્યો. બિચારા એક અધૂરા બનાવેલા મકાનમાં રહે છે, નથી દરવાજા કે નથી છાપરું, તડકો, ઠંડી, આ વરસાદ બધું સહન કરે છે. એવા વ્યક્તિને તે હેરાન કર્યો છે જે વ્યક્તિ રોજનું કમાઈને રોજ ખાય છે. જો તમે મને એ લોકો પાસે લઈ જાઓ, હું માફી માંગી લઈશ. ચાલો સરસ, એક બ્લોગર તરીકે ખરાબ કરીને પણ માફી માંગવાની તો તને બુદ્ધિ હોય જી. બેગ મૂકી આવ. ચાલ. હેતલના બાપુ, હા, કનુ શેઠને ત્યાં હું ગઈ હતી. એમને મેં પૂછ્યું કે શેઠ, પણ અમારી પાસે કોઈ કામ નથી, ઘર ચલાવવામાં પણ વાંધા પડે છે, તો તમે અમને કામ આપો ને. તો શેઠે કહ્યું છે કે તારા ધણીને મોકલજે, તો એકવાર જઈ આવજો ને તમે. હા હા, કનુ શેઠને અહીંયા લઈ આવી અને કામનું. જય શ્રી કૃષ્ણ. હવે હું વિડીયો બનાવવાના બાકી રહી ગયા છે કાય? તે પાછા આવ્યા છો તમે? આ એ છે જેણે વિડીયો બનાવી અને આખા ગામમાં ફેલાવી દીધો છે. હવે તમારે કાય કરવાનું બાકી છે તો હજી કરી નાખો, એટલે અમે જલ્દી મરી જઈએ. તમારી માફી માંગવા આવ્યા છે? નથી જોતી તમારી માફી અમારે. અરે જો, કાય નથી સાંભળવું. હાવ હાસી વાત કહેશે. તમે લોકોએ તો અમારી જિંદગી બરબાદ કરી નાખી. અમને ક્યાંય ના રાખ્યા, અમારી છોડી. જુઓ જુઓ, અને અનુસક પણ તૂટી ગયું છે તમારા વિડીયોના લીધે. અમને કોઈ કામ નથી આપતું. હું લોકોના ઘરના વાસણ કસરા પોતા કરતી હતી ને, ત્યાંથી મને કાઢી નાખી છે. અને ખાસ વાત એ, હા, સાડી અને ડ્રેસ વેચીને અમારા ઘરનું ગુજરાન ચાલતું હતું, તો તમારા વિડીયોએ મારા ધણીનું, મારા ધણીની રોજગારી છીનવી લીધી. ત્યાર પછી એમને કેટલા ધંધા કર્યા, બધા અમને ખરાબ ખરાબ નજરે જોવે છે. લોકો વિચારે છે કે અમે લોકો ખરાબ માણસ છીએ, અરે અમે તો ગામડાના ભોળા ભાળા માણસ છીએ. અમને નથી આવડતું આવું બધું. અમને ખાલી એટલી ખબર પડે છે કે અમારા 2% રોટલાનું થાય ને, એટલે હંતુય થઈ ગયું. પણ તમારા વિડીયો એ તો અમારા 3 જણની જિંદગી બરબાદ કરી નાખી. અરે હારા ખોટા નરસા હાજાનું તમને ભાન છે? માણો કોને કહેવાય એનું ભાન છે? અને બેન, તમારા માટે 500 રૂપિયા કાંઈ નહીં હોય, પણ અમારે 500 રૂપિયા એટલે આખા ટક નીકળી જાય, આખો ટક નીકળી જાય અમારો. એવું તો અમે અમારા હક પરસેવાના પૈસા માંગતા હતા, અને તમે સ્વીકારું છું. તે દિવસે મેં જે વિડીયો બનાવ્યો એ ખોટો હતો, અને આવું ફક્ત તમારી સાથે નહીં, તમારા જેવા કેટલાય લોકો સાથે કર્યું છે. એની રોજી રોટી હતી, એનું
આના પર તો ઘર ચાલતું હતું અને એ લોકોના આવા વિડીયોઝ બનાવ્યા. ખબર નહીં એ લોકો સાથે શું થયું હશે. ઓ કાકા મને માફ કરી દો. માફ કરી દીધા? જાઓ તમને માફ કરી દીધા, પણ એનાથી હું અમારું જીવન પહેલાની જેવું થઈ જાય? હા હા, અમારી એકની એક છોરીનું જે સગપણ તૂટી ગયું છે એ પાછું થઈ જાય, તમને શું લાગે છે? હા, તમારા માફી માંગવાથી અમારી જિંદગીમાં પહેલાની જેમ પાછી રોનક આવી જાય, તમને શું લાગે છે? તમે તો માફી માંગી લીધી. બે શબ્દની માફી માંગવાથી કાંઈ અમારું જીવન પહેલાની જેમ નહીં થઈ જાય. જાઓ તમે જાઓ. એવા દે હેતલી માં. હા લોકો લે છે ને, ગરીબની વેદના, ગરીબની મજબૂરી. હા મોટા માણસો ને નહીં સમજાય. તમે જાઓ, મહેરબાની કરીને અહીંયાથી જાઓ બાપા. માનું તમારી બધી વાત સાચી છે. અમારા એક વિડીયોના લીધે અમારું આખું ઘર વિખાઈ ગયું. અરે સોશિયલ મીડિયા તો અત્યારે મનોરંજન માટે, એકબીજાની સાથે જોડાઈને રહેવા માટે, આ બધી વસ્તુઓ માટે જ સોશિયલ મીડિયાથી લોકો એકબીજાને મદદ કરી શકે છે, કેટલી ચેરિટી કરે છે. અને મેં હું પોતે ઇન્ફ્લુએન્સર હતી, મારા ઘણા બધા ફોલોવર્સ હતા. એવા તો મેં ગેરલાભ ઉઠાવ્યો, ઘણી જગ્યાએ જતી હતી, વસ્તુઓ લઈ લેતી હતી અને એ લોકોને હકના પૈસા નહોતી આપતી. મેં આ સોશિયલ મીડિયાનો ખોટો ફાયદો ઉઠાવ્યો છે. એટલા બધા ફોલોઅર્સ હતા તો હું તમારું ભલું એ કરી શકતી હતી ને. તમારો ખોટો વિડીયો બનાવે એની જગ્યાએ એવું એ કહી શકતી હતી કે આવા નાના લોકો પાસેથી ખરીદી કરો જેથી એમનું એ ગુજરાન ચાલે. શું તમે બધા બ્લોગરો છો ને, એને ફોલો કરવા વાળા લોકો છે ને એ જ મૂર્ખા છે. આ ફોલો કરતા ન હોય ને તો તમે બધા આવી રીતે બ્લોગ બનાવી જ ના શકો. તમને તમને સાચો રસ્તો દેખાડવા માટે લોકો ફોલો કરે છે, અને એ લોકો ફોલો એટલે કરે છે કે તમે એને કઈક વસ્તુ સારી દેખાડો. પણ નહીં, તમારે તો એનો ફાયદો ઉઠાડવો. હા બેન, અને આવી રીતે વિડીયો બનાવીને તમે કોક ઉપર કોકના પેટ ઉપર પાટું માર્યું, તમને શું મળ્યું એ કહો. બસ હવે એને માફી તો માંગી લીધી છે, હવે જો તમે મારી વાત માનતા હો તો હું તમને કંઈક કહેવા માંગુ છું. બોલો. જે થઈ ગયું એને તો હું બદલી નથી શકતો, પણ એ મારી વાઈફે જ કર્યું છે એટલે એના પસ્તાવાના ભાગરૂપે હું તમારી એક મદદ કરવા માંગુ છું. જો પ્લીઝ તમે ના નહીં પાડતા. પણ કેવી મદદ? મદદ એવી કે જો તમને ક્યાંય કામ નથી મળતું અને તમારી છોકરીની સગાઈ તૂટી ગઈ છે અને તમારી જે મેઇન સમસ્યા છે એ આ બે જ છે, એ બેનું સોલ્યુશન આવી જાય તો, એ બેનું સમાધાન થઈ જાય તો અમે અમારા ઈશ્વરનો આભાર માનીએ કે અમારા ઈશ્વરે અમારી પર પોતાની નજર રાખ. બસ તો જો તમારી છોકરી એટલે આજથી મારી બેન, અને મારી બેનની બધી જવાબદારી હું લઉં છું, એનો તમામ ખર્ચો આજથી મારો, એની લગ્નની જવાબદારી પણ મારી, અને કોઈ કાંઈ નહીં કે. અને જો મારો પોતાનો બિઝનેસ છે, મારો પોતાનો ધંધો છે, એટલે હવે તમારે ક્યાંય નોકરી ગોતવાની જરૂર નથી. મારી જ ઓફિસે તમને હું નોકરી અપાવી દઈશ. જો હું તમને એડ્રેસ આપું છું, એડ્રેસ પર હિરેન નામના વ્યક્તિને મળી લેજો, એટલે તમારું ઓફિસનું નક્કી થઈ જશે. તમારો આભાર ભાઈ. ઓ હું મારી વાઈફ તરફથી માફી માગું છું અને બની શકે એટલી મદદ કરું છું. જો કાંઈ વધારે જરૂર હોય ને તો મને તમે કહી શકો છો. અત્યારે પણ તમે અમારા માટે એટલું બધું કર્યું છે, મારી છોકરીની જવાબદારી, મને નોકરી આપી છે,
હું તો ભગવાનને પ્રાર્થના કરીશ કે ભગવાન તમને ખૂબ સુખી કરે અને હંમેશા આવી રીતે નાના માણસોની મદદ કરતા રહો. બસ ખાલી તમને એટલી પ્રાર્થના છે કે હવે ક્યારેય મારી વાઈફને માફ કરી દે. શેઠ, આ તમારી ઘરવાળી મારી દીકરી જેવી જ છે, પણ ભૂલ એવી કરી હતી કે અમને ગુસ્સો હતો, પણ હવે માફ કરી દીધા. કઈ વાંધો નહીં, હવે અમે રજા લઈએ. જેને આપણી સાથે આવું કર્યું ને એને એ જ લોકો આપણે નૈયા પાર ઉતારશે. ભગવાન એટલું ખૂબ સારું કર્યું.